તો સિંહો વચ્ચે રહીને મોટા થયેલા ડાયરાના પ્રખ્યાત કલાકાર એવા શ્રી રાજભા ગઢવીના જીવનની અમુક એવી વાતો આપણે જાણીએ કે એણે કયા કયા એવા સંઘર્ષો કર્યા છે જેનાથી તેને આજ આવડી મોટી સફળતા મળી છે। જોઈએ સંપૂર્ણ વિગત જોઈએ તે પહેલા ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી અવનવી માહિતીઓ તમને સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર મળી રહે। વાત કરીએ આજે આપણે તમને જણાવી રહ્યા છીએ કે એવા એક કલાકાર વિશે જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે રહીને મોટા થયા છે। કુદરતી માહોલમાં પ્રકૃતિના ખોળે ઉછેર પામેલા આ ગાયક કલાકાર એટલે કોણ? તો કે રાજભા ગઢવી। ડાયરાના શોખીન લોકોમાં રાજભા ગઢવીનું નામ જરાય અજાણ્યું નથી। ગીરમાં કનકાઈ બાણેજ ગામના લીલા પાણી ભેંસમાં જન્મેલા રાજભા ગઢવીએ ક્યારેય શાળામાં પગ મૂક્યો નથી, છતાં પણ આજે ગુજરાતના લોક સાહિત્ય ક્ષેત્રમાં રાજભા ગઢવીનું નામ આગળ પડતું ગણવામાં આવી રહ્યું છે। રાજભા ગઢવી પોતાના લગન અને મહેનતથી આવડું મોટું નામ કમાઈ શક્યા છે। તેમણે પોતાના પરિવાર માટે એક આલિશાન ઘર બનાવ્યું છે। રાજભા ગઢવી પાસે આજે ફોર્ચ્યુનર કાર પણ છે। સમાજ સેવા કરવામાં પણ રાજભા ગઢવી જરા પણ પાછા પડે એમ નથી। રાજભા ગઢવી હાલમાં કોરોનાના વાયરસની કહેરની વચ્ચે જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવા આપી રહ્યા છે। તો ચાલો એક નજર કરીએ રાજભા ગઢવીના ઘરની તસવીરો પર। આ ઉપરાંત રાજભા ગઢવી બાળપણમાં જ્યારે ભેંસો ચરાવવા જતા ત્યારે રેડિયો સાંભળતા હતા। રેડિયો પર તેઓ હેમુ ગઢવી જેવા કલાકારોને સાંભળતા અને ધીમે ધીમે ગાયકીની કળા શીખ્યા હતા। આ ગઢવી બાળપણથી જ પ્રતિભાશાળી હતા। તેઓના મુખ્ય જાણે માતા સરસ્વતી બિરાજમાન હોય તે રીતે રાજભા ગઢવી સારું ગાતા હતા। આ ઉપરાંત રાજભા ગઢવી પરિવારજનોએ પણ તેમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું। રાજભાને વર્ષ 2001માં સત્તાધાર નજીકના રામપરા ગામે પોતાના સમાજના એક સંમેલનની અંદર પોતાની ગાયકીનો નમૂનો બતાવવાની એક તક મળી। એમ થયું કે આ સંમેલનમાં એક જાણીતા કલાકારને આવવાનું મોડું થયું અને તેમની જગ્યાએ તેમને રાજભા ગઢવીને ગાવાનો ચાન્સ આપ્યો અને આ ચાન્સને જાણે રાજભા ગઢવીની કિસ્મત જ બદલાઈ ગઈ। આ સંમેલનમાં રાજભાએ દુહા છંદ લરકારી લોકોને પોતાના અવાજથી તાબે તોડ કરી દીધા। ધીમે ધીમે રાજભાનું નામ થવા લાગ્યું। રાજભાનો અવાજ લોકોને પસંદ આવતા ગીર નજીકના ગામોમાં રાજભાના કાર્યક્રમો થવા લાગ્યા। પછી તો સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભા ગઢવીના ડાયરાના કાર્યક્રમો ધૂમ મચાવવા લાગ્યા। આજે રાજભા ગઢવીના ભજનીક ઉપરાંત લોક સાહિત્ય તો ખરા જ પણ એક ઉમદા કવિ તરીકે તેમણે પણ નામ બનાવ્યું છે। એટલું જ નહીં, તેમણે સાહેબોરે મારો ગોવાળિયો જેવી બીજી કેટલીય રચનાઓ બનાવી છે। રાજભાએ પોતાના દુહા છંદ અને લોકગીતોનું પુસ્તક ગીરની ગંગોત્રી પણ બહાર પાડ્યું છે। ગુજરાત બહાર નાસિક, ઓરિસ્સા અને આફ્રિકામાં પણ રાજભા ગઢવીએ પોતાના કાર્યક્રમો આપી ચૂક્યા છે। છેલ્લા 12 વર્ષથી રાજભા ગઢવી પોતાના કુટુંબ સાથે ગીર છોડીને જૂનાગઢમાં વસવાટ કરે છે। તેમના પરિવારની અંદર માતા પિતા ઉપરાંત પત્ની અને 2 દીકરી અને 1 દીકરાનો સમાવેશ થાય છે। તો આ વતી જાણીતા કલાકાર રાજભા ગઢવીના જીવનની અમુક બાબતો એમને જાણીને આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી આવનવી માહિતીઓ તમે સૌપ્રથમ જોઈ શકો। ધન્યવાદ।